નમસ્કાર દર્શક મિત્રો, ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના આધુનિક યુગમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા જાય છે, જ્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ ઓનલાઈન બેન્કિંગ દ્વારા ફ્રોડ કરવાના કિસ્સાઓ પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જ્યારે સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા ઇન્ટરનેટના માધ્યમોથી પણ અનેક ગેરરીતિઓ તથા ગુનાખોરીને અંજામ આપવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં આપણે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તેમજ સોશિયલ મીડિયા પર થતી ગેરરીતિ કેવી રીતે અટકાવી શકાય તે વિષય ઉપર આપણે ગુજરાતના જાણીતા સાયબર ક્રાઇમ લોયર અને ઇન્વેસ્ટિગેટર તથા એક્સપર્ટ એવા સુરતના એડવોકેટ સ્નેહલ વકીલના પાસેથી વિશેષ માર્ગદર્શન મેળવીશું. એડવોકેટ સ્નેહલ વકીલનાનો જો આપણે ટૂંકમાં પરિચય આપીએ તો જેઓએ ગુજરાત પોલીસ તેમજ બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ જેવા વિદેશોની પોલીસોને પણ સાયબર ક્રાઇમને લગતું માર્ગદર્શન આપ્યું છે. જ્યારે તેઓ હાલ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ગેસ્ટ લેક્ચરર પણ છે, જેઓએ અગાઉ SBI ATM ફ્રોડ તથા ગુજરાતમાં પ્રથમ બનેલા એવા escort.in પોર્નોગ્રાફી વેબસાઇટના ગુનામાં પણ તેઓએ પોલીસને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જેમની સાથે અમારા ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ દ્વિજા દવે વિશેષ મુલાકાત લઈ સાયબર ક્રાઇમ દ્વારા બનતા ગુનાઓ તથા સોશિયલ મીડિયા દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ અને ફ્રોડ કેસો કેવી રીતે અટકાવી શકાય અને કેવા પ્રકારની સતર્કતા દાખવવી જોઈએ તે વિશે કરેલ ચર્ચાની વિસ્તૃત માહિતી મેળવીશું. સ્વાગત છે તમારું. હવે હું દ્વિજા દવે છું. હું મિસ્ટર સ્નેહલ વકીલાને મળવા આવી છું, જે જાણીતા સુરતના વકીલ છે. મિસ્ટર સ્નેહલ સર, તમારું સ્વાગત છે અમારા શોમાં. હવે આટલા ઘણા ટાઈમથી સાયબર ક્રાઇમ બહુ ચાલી રહ્યો છે, તો હું સાયબર ક્રાઇમને રિલેટેડ કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું, જેથી લોકોને પણ ખબર પડે, લોકો પણ જાણતા થાય અને લોકો પણ અવેર થાય કે સાયબર ક્રાઇમથી કેવી રીતના બચવું અને તેને નિવારવું કેવી રીતના. આપણો જે સિમ કાર્ડ હોય તેની અંદર એક નંબર હોય છે, ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે આપણા એક સિમની અંદર. એક વર્ડ છે જેને આપણે IMSI નંબર કહીએ. ધીસ ઇઝ નોટ IMEI નંબર, એ હેન્ડસેટ નંબર છે. વી આર ટોકિંગ અબાઉટ IMSI નંબર, વિચ ઇઝ ઇન્ટરનેશનલ મોબાઈલ સબસ્ક્રાઈબર આઈડેન્ટિટી. આના સિવાય એક ઓથેન્ટિકેશન કી પણ હોય છે આપણા મોબાઈલની અંદર. હવે ઘણી બધી ફેરી એવું થતું હોય છે, જેમ કે જ્યારે બી આપણે આપણો મોબાઈલનો જે સિમ છે તે અપગ્રેડ કરતા હોઈએ, 2G માંથી 3G કરતા હોઈએ, ત્યારે આપણે સિમ સ્વેપિંગ કરાવવું જ પડે છે. એટલે તેમાં તમારો જે સિમ કાર્ડ છે તે અપગ્રેડ થતો હોય છે. સિમિલરલી જ્યારે આ જે ક્રાઇમ થાય તો તેમાં એક બ્લેન્ક સિમ હોય, એ બ્લેન્ક સિમની અંદર તેઓ તમારો મોબાઈલની અંદરના જે બી નંબર છે, IMSI નંબર એઝ વેલ એઝ ઓથેન્ટિકેશન કી, તે ટ્રાન્સફર કરતા હોય અને તમને તમારા હાલના સિમ કાર્ડ ઉપર એક મેસેજ આવે છે, જે મેસેજમાં તમને ખાલી ઓકે કરવાનું હોય છે યા તો કોઈ સ્પેસિફિક નંબર પર તમારું કન્ફર્મેશન આપવાનું હોય છે. એટલે તમારો સિમ ઓટોમેટિકલી સેફ થઈ જશે જે પણ કલ્પ્રિટ છે તેની પાસે. સો ધીસ ઇઝ વેરી ડેન્જરસ ટાઈમ અને તમને ખબર પણ નહીં પડશે. તમને લાગશે કે કંપનીનો કોઈ મેસેજ છે, તમે રિપ્લાય કરો છો અને તમારો સિમ એકચ્યુઅલી ટ્રાન્સફર થઈ ગયો હશે, સેફ થઈ ગયો હશે. સો ઇટ ઇઝ વેરી ડેન્જરસ ટાઈમ. હા, તમે સ્વિમ સ્વેપિંગની વાત કરી, પણ ભારતમાં પરિસ્થિતિ કેવી છે અને લોકો એને નિવારવા શું કરી શકે? કારણ કે આ વસ્તુ એવી છે કે જે આપણને ખબર ના પડે. આ એક ઓથેન્ટિકેશનની વસ્તુ છે જે મોબાઈલ યુઝર્સ જે હોય એ લોકોને ખબર ના પડે, તો એને નિવારવા માટે અમારી જેવી જનતાએ શું કરવું જોઈએ? સી, ભારતની આપણે અત્યારે વાત કરીએ તો આ ઘણા બધા જે ક્રાઇમ્સ છે તેમાં અત્યારે આપણું સોફ્ટ ટાર્ગેટ કહી શકાય તો ઇન્ડિયા જ છે. સો ઇન્ડિયામાં બધા ટ્રાય એન્ડ એરર બેઝિસ ઉપર આ બધા ક્રાઇમ્સ થતા જ હોય છે. તો અત્યારે સિમ સ્વેપિંગ ભારત, ગુજરાત અને સુરત તેમાં અત્યારે પર્ટિક્યુલરલી મેક્સિમમ કેસીસ છે એમ તમે કહી શકો છો. નોટ ઓન્લી સુરત બટ ઘણી બધી મેટ્રો સિટીઝની પણ આપણે વાત કરીએ તો ત્યાં પણ સાયબર ક્રાઇમ જે છે તે ઘણા બધા થાય છે. અને ઇન્ડિયાની અગર આપણે વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં આ ક્રાઇમ ભયંકર રીતના અત્યારે આગળ વધી રહ્યું છે. અત્યારે તમે સ્વિમ સ્વેપિંગની તો વાત કરી, પણ અત્યારે મુખ્ય ક્રાઇમ જે વધારે ચાલી રહ્યો છે એ ક્રાઇમ છે બેંકના ફ્રોડ કોલ્સ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સનો.
બેંક દ્વારા ફોન કોલ કરવામાં આવે છે કે તમારો આ પિન નંબર છે, તમારા ખાતામાં પૈસા ખાતું, તમારો ખાતા નંબર બોલો અને ખાતા નંબર ઉપરથી તમારા પૈસા એડ કરવામાં આવશે. આઈધર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થ્રુ પણ ફ્રોડ કરવામાં આવતો હોય છે. તો આને નિવારવા માટે આપણે શું કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન કે આનો જવાબદાર કોણ છે? જો આપણે ચોરી આપણે છેતરી ગયા તો છેતરી ગયા પછી આની જવાબદારી કોણ લેશે? ત્રીજું, બેંકે આમાં શું શું પગલાં ઉઠાવવા જોઈએ? યસ મેડમ, તમારી વાત હું બિલકુલ સમજી શકું છું. તમે અત્યારે અનઓથોરાઇઝ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની વાત કરો છો. તો એકચ્યુઅલી કદાચ અત્યારે ઘણા બધા લોકોને આ વસ્તુ ખબર નથી, પણ બેન્કે થોડા ઘણા પગલાં આમાં ઓલરેડી લઈ લીધા છે. આ વાત આપણી છે જુલાઈ 2007ની, જેમાં આરબીઆઈના ઘણા બધા નોટિફિકેશન આવ્યા છે અનઓથોરાઇઝ ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે. સી, આમાં કેવું છે કે જ્યારે તમે બિંગ અ કસ્ટમર તમારી સાથે કોઈ બેંક ફ્રોડ થતો હોય છે, તો ત્યારે અગર તે ક્રાઇમની એ ફ્રોડની તમે 3 દિવસની અંદર રિપોર્ટ કરી દઉં છો બેંક પર, તો એની લાયબિલિટી બેંકની હોય છે, સંપૂર્ણ લાયબિલિટી બેંકની હોય છે, ટોટલ જવાબદારી. અગર તમે 4 થી 7 દિવસની વચ્ચે એ જે ટ્રાન્ઝેક્શન છે તેનો રિપોર્ટ કરો છો, તો 25,000 લગીનની લાયબિલિટી કસ્ટમરની હોય છે અને એની ઉપરની લાયબિલિટી બેંકની હોય છે. ને અગર 7 દિવસથી વધુ સમય તમને લાગે છે તમારું ફ્રોડ રિપોર્ટ કરતા, તો પછી બેંકની જે પણ બોર્ડની અપ્રૂવ પોલિસી હોય છે તેના પ્રમાણેની લાયબિલિટી તમારી નક્કી થશે. આટલું જ નહીં, પણ અગર જે બી તમારું લોસ છે, જે બેંક ફ્રોડ જે તમારી સાથે થયું છે અને એમાં જે પણ રોંગફુલ લોસ છે, એ અગર તમારા પોતાની નિગ્લિજન્સથી થયું, અગર કસ્ટમરની પોતાની નિગ્લિજન્સથી થયું, જાણે કે આપણે સમજો મારી પર કોલ આવ્યો અને મેં મારો ઓટીપી નંબર શેર કરી દીધો, તો આ મારો ફોલ્ટ છે, તો આવા કેસીસમાં બેંકની કોઈ લાયબિલિટી નથી રહેતી, કારણ કે આ મારા નિગ્લિજન્સના કારણે, મારી બેદરકારીના કારણે થયું છે. નોટ ઓન્લી ધીસ, આવા કેસમાં અગર હું એક ફેરી બેંકને રિપોર્ટ કરી દઉં જેમાં મારો નિગ્લિજન્સ હોય, મારા રિપોર્ટ કર્યા બાદ બધી લાયબિલિટી બેંકની છે. અગર એક ફેરી આવા કેસીસમાં પણ મેં બેંકને રિપોર્ટ કર્યું અને પછી પણ એ વસ્તુ મારી ઉપર કેરી ઓન થાય છે, તો પછી એની લાયબિલિટી બેંકની રહી છે. હવે એવા ઘણા બધા કેસીસ હોય છે કે જેમાં લાયબિલિટી ના તો કસ્ટમરની હોય છે ને તો બેંકની હોય છે, તો આવા કેસીસમાં પણ બેંક લાયબિલિટી લે છે. સો આવા ઘણા બધા અનઓથોરાઇઝ ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના માટે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે કે જે આપણે ધ્યાનમાં રાખી શકીએ અને બેંક આગળ ચાલીને પોતાની લાયબિલિટી માથે લઈ લે છે. હવે જ્યારે બેંકની વાત નીકળી છે ત્યારે બેંકમાં હમણાં જ એક રિસેન્ટલી કેસ દાખલ થયો હતો કે પડદા પાછળની વાત. તો એવી રીતના જોવા જઈએ તો અત્યારે ફાઇનાન્સ કંપની લો ઇન્સ્ટોલમેન્ટ ઉપર ટીવી, ફ્રીજ, કંઈ પણ જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ હોય છે, એ લોકો આપતા હોય છે. તો ઘણીવાર એમાં એવું થતું હોય છે કે જે ખરીદનાર માણસ હોય છે તે ખોટા દસ્તાવેજો બતાવીને બીજાના નામે ખરીદી લે છે અને બેંકવાળા એ ખોટા દસ્તાવેજોને એક્સેપ્ટ કરે છે અને એમના ખાતામાંથી પૈસા પણ ચૂકવી દે છે. તો આમાં જવાબદાર આપણને કોને કરવાને? એક સામાન્ય નાગરિકને, એક છેતરપિંડીવાળા માણસને કે બેંકને? હા મેડમ, તમે જે કહો છો તે એક ફ્રોડનો કેસ છે, એટલે ઇટ ઇઝ અ કેસ ઓફ ચીટિંગ. તો આમાં જે માણસે ફ્રોડ કર્યું, સી આ બધી વસ્તુ એટલી બધી ઇમ્બોડીડ છે કે આમાં તમને બધું જ એવિડન્સ ઉપર છે. અગર તમને એવા એવિડન્સ મળ્યા કે કોઈ પર્ટિક્યુલર પર્સને ફ્રોડ કર્યું છે, તો ચોક્કસપણે તમે એની આગળ એક્શન લઈ શકો છો. આવા કેસીસમાં અગર આ જે ફ્રોડ થયું છે તેમાં બેંકની કોન્ટ્રીબ્યુટરી નિગ્લિજન્સ છે, કે બેંકે પોતાનો રોલ પ્રોપર રીતના નિભાવ્યો નથી, તો ઓબ્વિયસલી તમે એને બેંકને એમાં લાયબલ ગણી શકો. અને જ્યાં લગીન કસ્ટમરની વાત આવી છે, કદાચ કોઈ ફેરી અજાણતા એના અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જતું હોય છે ભૂલમાંથી, અને આ કેસીસમાં પણ અગર એને રોંગફુલ ગેઇન થયું છે, ભલે એણે ચીટિંગ નથી કરી, પણ એ જે ગેઇન થયું છે તેના માટે એ રોંગફુલ ગેઇન છે, તો પછી એને એ પરત કરવું પડશે. હવે તો મોસ્ટલી બધું સોશિયલ મીડિયા ઉપર બધું વધારે થતું હોય છે, પણ હવે વાત જ્યારે નીકળી છે ત્યારે મને વોટ્સએપની વાત યાદ આવે છે કે ડેલી હું જ્યારે મારું વોટ્સએપ ઓન કરું છું ને ત્યારે 25 થી 26 લોકોના ગુડ મોર્નિંગના મેસેજ હોય અને એની સાથે નીચે કોઈ ફ્લાવરનો ફોટો હોય કાં કોઈ કોટ એમણે શેર કરી હોય. તો મને ઘણીવાર એમ થતું હોય છે કે આ જમાનામાં ફેક ન્યૂઝ એટલું બધું ચાલી રહ્યું છે, તો ઇઝ ઇટ સેફ ફોર મી કે હું આ બધા જે મેસેજ રિસીવ કરી રહી છું તે બધા મારા માટે સેફ છે, મારા ફોન માટે સેફ છે? શું એ લોકો કેવી માહિતી કાઢી લેતા હશે? હ
વેલ, આ બહુ એકચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ અને બહુ ઊંડો ક્વેશ્ચન છે જે તમે મને પૂછો. એકચ્યુઅલી સી, એ ફેક ન્યૂઝ છે કે રિયલ ન્યૂઝ છે, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. તમે એ તમારી રીતના ગૂગલ અને બીજા ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જેમાં તમે એની જેન્યુનિટી રીચેક કરી શકો યા વેરીફાઈ કરી શકો. પણ એનથી પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહીશ કે એક વર્ડ છે, કદાચ તમને ગૂગલ કરવું હોય તો તમે ટ્રાય કરી જોજો, વિચ ઇઝ સ્ટેગ્નોગ્રાફી. સ્ટેગ્નોગ્રાફી એટલે જ્યારે તમે કોઈ પિક્ચર કે ઇમેજ, જીફ ઇમેજ હોય, જીપીજી ઇમેજ હોય, જે પણ હોય, તેની અંદર અગર તમે કોઈ મેસેજ ડીકોડ કરીને મૂકો અને તમે એને જોઈ શકો, લોકોને પિક્ચર જ લાગે પણ એની અંદર એક એક્ચ્યુઅલ મેસેજ હોય, જે એકચ્યુઅલી 7/11 પણ યુઝ થયું હતું જ્યારે એવો જે મેટર થઈ હતી, જે બહુ ખરાબ એક ઇન્સિડન્ટ થયું હતું. હવે આ જે ટેક્નોગ્રાફી છે તે ઘણી બધી જગ્યાએ આ તમારા જે ગુડ મોર્નિંગ ગુડ નાઇટવાળા જે મેસેજીસ એવરી ડે જેપીજી જીફ ઇમેજીસના ફોર્મમાં તમે શેર કરો છો, કદાચ વી ડોન્ટ નો, આવા ઘણા બધા કેસીસ થયા પણ છે અને હોઈ શકે છે, આપણે ખબર નહીં હોય, બટ એમાં એવું થઈ શકે છે કે જે પણ ક્રિમિનલ છે તે જે પણ તમારું પિક્ચર છે તેની અંદર અમુક મેલેશિયસ કોડ ઇમ્પોર્ટેડ કરી રહી છે, અને જ્યારે તમારામાં ક્યાં તો ઓટો ડાઉનલોડ થતું હોય, ક્યાં તો તમે ક્લિક કરો અને તમે પિક્ચરને ડાઉનલોડ કરો, ત્યારે એ કોડ તમારી અંદર ડ્યુ ટુ ઇન્ટરનેટ એક્ટિવ થઈ જાય છે અને તમારા ફોનની બધી માહિતી કોમ્પ્રોમાઇઝ કરી દે છે. આવા ઘણા બધા કેસીસ થયા બી છે એન્ડ ઇટ ઇઝ રિયલી એ ઇમ્પોર્ટન્ટ કેસ, કારણ કે આવી બધી સિચ્યુએશન તમારા મારા બધાની ડે ટુ ડે લાઈફમાં થતી જ હોય છે. અત્યારે ફેક ન્યૂઝના લીધે ઘણો બધો વોટ્સએપ ચર્ચિતમાં છે અને હમણાં જ રિસેન્ટલી વોટ્સએપ દ્વારા એક આવ્યું છે, એમણે એક સર્વે બહાર પાડ્યો છે કે દે વોન્ટ પીપલ કે ચાર કોક આવે એમને ત્યાં રિસર્ચ કરે અને ફેક ન્યૂઝને કેમને નિવારી શકાય એમની એમને જરૂર છે. તો ફેક ન્યૂઝ ઉપરથી મને યાદ આવ્યું કે અત્યારે એટલા બધા ગ્રુપ્સ બની ગયા છે, તો હવે વચ્ચે એક લેખ આવ્યો હતો કે તમે કોઈ પણ ગ્રુપમાં કંઈ પણ ખોટા ફેક ન્યૂઝ કે કંઈ પણ હોય તેના માટે એડમિન જવાબદાર હશે. વેલ, આ બહુ ડિબેટેબલ ઇશ્યુ છે, કારણ કે ઘણી બધી જગ્યાએ બીંગ અ સાયબર લોયર અમે લોકોએ ઘણા બધા એડમિન્સને બચાવ્યા પણ છે, અને ઇશ્યુ એ પણ છે કે ઘણી બધી જગ્યાએ જ્યાં જે પણ કન્ટેન્ટ શેર થયા હોય તે એમના નોલેજ વગર યા એમના કંટ્રોલ વગર થયા છે. પણ હવે જે થોડા ઘણા નવા પ્રોસિજર્સ યા નવી જે પણ ટેકનોલોજીકલી અપડેશન થયું છે વોટ્સએપમાં, તો તેમાં એવું આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમજી શકીએ છીએ કે હવે જે પણ વસ્તુ થશે તે ક્યાં તો એડમિનના નોલેજથી, એડમિનના કન્સેન્ટથી, અને એ ટેકનિકલી કેપેબલ છે એ વસ્તુને રોકવા માટે અને થયું છે, તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હવે એડમિન આ બધી વસ્તુથી બચી નહીં શકશે. સો ઇટ ઇઝ રિયલી વેરી રિસ્કી ટુ બી એડમિન, કદાચ તમારી પાસે ટાઈમ નહીં હોય, તમે એડમિન હો અને તમને પણ નહીં ખબર હોય શું વસ્તુ તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર થતી હોય. સો ઘણા બધા એવા ફીચર્સ છે જે વોટ્સઅપના અપડેશનમાં આવ્યા છે, જે તમે ધ્યાનથી જો અને પ્રુડન્ટલી એમાં કોન્શિયસલી આગળ વધો, અધરવાઇઝ તમને ખબર નહીં હશે અને તમારી ઉપર બધી લાયાબિલિટી આવી જશે. અત્યારે એડમિનને લીધે ઘણી બધી જોગવાઈઓ આપવામાં આવી હતી વચ્ચે, અને એના લીધે એના પાછળ તમે એડમિનને પાછળ કાયદાકીય જોગવાઈઓ શું છે, અને તમે પોતે એક સાયબરના લોયર છો અને ઘણા વર્ષોથી તમે સુરતમાં જાણીતા લોયર છો, તો તમને વધારે ખબર હશે કે એની પાછળ કાયદાકીય જોગવાઈઓ શું છે. મેડમ, આ જે તમે વાત કરો છો, જ્યારે કોઈ સાયબર ક્રાઇમ થાય તો ડિપેન્ડિંગ કે ક્રાઇમ કયા નેચરનું છે, હવે એડમિનનો જે રોલ છે એમાં એનું એક્ટિવ પાર્ટિસિપેશન હોય કે નહીં હોય, એક વર્ડ છે જેને આપણે કહીએ છીએ અબેટમેન્ટ, એટલે કે એ ક્રાઇમમાં મદદરૂપ થવું. તો એડમિન જે છે તે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અગર એણે એક્ટિવલી એ કામ નહીં કર્યું હોય, એ ક્રાઇમ નહીં કર્યું હોય, તો બી એને અબેટ કરે છે. બટ કદાચ તમને આ વસ્તુ જાણીને શોક થશે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે જે આપણા સાયબર ક્રાઇમનો પાયો છે, સાયબર ક્રાઇમના કેસીસનો, આઈ મીન ટુ સે સાયબર લો, એનો પાયો છે. તો તેમાં જ્યારે અબેટમેન્ટની વાત આવે તો જે પણ એક્ટર છે કે જે પર્સન અબેટ કરે છે તેને સેમ લાયબિલિટી આવે છે એઝ ક્રિમિનલ, એટલે એડમિન માટે ઘણું ડેન્જરસ સિચ્યુએશન થઈ જાય છે, કદાચ એના નોલેજ વગર થયું હોય તો પણ જે પણ ક્રિમિનલની લાયબિલિટી હશે તે જ એડમિનની રહેશે. જેમ અમે આપણે હમણાં વોટ્સએપની વાત કરી એવી રીતના સ્નેપચેટ પર ખૂબ જ જાણીતું છે તેના સ્ટીકર્સ માટે, અને ઇન્ડિયામાં આની પહેલા ઘણા બધા સ્નેપચેટના કેસીસ થયા હતા, તો બેઝિક કેસીસ હતા શેના? વેલ, એકચ્યુઅલી સ્નેપચેટ જે છે તે એક બહુ મોટું સોશિયલ મીડિયાનું હવે પ્લેટફોર્મ થઈ ગયું છે યુથ માટે.
સો સ્નેપચેટમાં એક ફેસિલિટી છે કે જેમાં તમારા મેસેજીસ અમુક સેકન્ડ લગીન ડિસ્પ્લે થાય અને પછી સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ નેચરના હોય, એટલે જાણી જોઈને જાતે જ ડિસ્ટ્રક્ટ થઈ જાય. હવે ઘણા આ જે ફીચર છે તેને ઘણી બધી રીતના યુઝ કરવામાં આવ્યું હતું, એટલે ઘણા બધા જે યંગસ્ટર્સ છે તેમણે પોતાના કોમ્પ્રોમાઇઝિંગ પિક્ચર જે છે તે શેર કર્યા હતા આ મીડિયમથી. પણ તે લોકોને એ સમજ નહીં પડી કે જ્યારે એમણે પોતાના કોમ્પ્રોમાઇઝિંગ વિડીયોઝ અને એ પિક્ચર્સ શેર કર્યા જે અમુક સેકન્ડ્સ પછી ડિસ્ટ્રક્ટ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ નેચરના હતા, એટલે ડિસ્ટ્રક્ટ થઈ જતે. બટ આ જે સ્ક્રીન છે તે રેકોર્ડ પણ થઈ શકે છે, અને એ જેટલો ટાઈમ રહ્યો છે તેટલા ટાઈમમાં કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તે જ વસ્તુને લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ આપીને એનું મિસયુઝ પણ કરી શકે છે, જે વસ્તુ તેમણે ધ્યાનમાં નહીં રાખી. અને આવા ઘણા બધા માસ કેસીસ થયા હતા જેમાં સ્નેપચેટ બહુ હાઇલાઇટ થયું હતું. તો દર્શક મિત્રો, આપણે આપણા આજના કાર્યક્રમનો અંત લાવી રહ્યા છે, પરંતુ એઝ અ પાર્ટ ઓફ અ યુથ, હું એક યુથનો પાર્ટ છું, ઉપરાંત મને એક ક્વેશ્ચન આવી રહ્યો છે કે આટલા બધા કેસીસ થઈ રહ્યા છે તો આજના જવાનોએ, આજના યુવાનો મોટા ભાગનો સમય પોતાનો સોશિયલ મીડિયામાં કાઢી રહ્યા છે, તો સોશિયલ મીડિયાને પ્રાયોરિટી આપવી જોઈએ કે નહીં, મારે એ પૂછવું છે. વેલ, સોશિયલ મીડિયા અકોર્ડિંગ ટુ મી ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ. તમે બહુ ઇઝીલી એમાં ઘણું બધું આઉટપુટ જનરેટ કરી શકો છો, તમારું વર્ક બ્રોડકાસ્ટ કરી શકો છો, ઘણા બધા લોકોને લિટરેટ કરી શકો છો, ઘણી બધી વસ્તુ તમે સોશિયલ મીડિયાના થ્રુ કરી શકો છો. પણ મારું એટલું કહેવાનું રહેશે કે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જ્યાં તમે કંઈક સારી વસ્તુ લિમિટેડ રેટના અગર એ પ્લેટફોર્મને પ્રોપરલી પ્રુડન્ટલી યુઝ કરશો તો ઇટ ઇઝ અ બૂમ, લાઈક એ એક આશીર્વાદ સમાન છે તમારા લોકો માટે. પણ ઇન કેસ અગર તમે એને નેગેટિવલી યુઝ કરશો યા કોઈક અલગ ઇન્ટેન્શનથી યુઝ કરશો, ક્યાં તો બેદરકારીપૂર્વક યુઝ કરશો, તો એ તમારા માટે એક શ્રાપ છે. સો તમને એને કેવી રીતના યુઝ કરવું છે એ તમારી ઉપર છે. અધરવાઇઝ ઇટ ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ, બટ યુઝ ઇટ પ્રુડન્ટલી, કોન્શિયસલી અને જરા ધ્યાનથી એમાં આગળ વધો. તો દર્શક મિત્રો, હવે આપણે અંત કરીએ છીએ આપણા આજના પ્રોગ્રામનો. મિસ્ટર સ્નેહલ સર, તમારો ખૂબ ખૂબ આભાર, આપને આપણે તમારો પ્રેશિયસ સમય યુ હેવ સ્પેન્ડ ફોર અસ. માય પ્લેઝર, થેન્ક યુ સો મચ. એન્ડ હા, એઝ અ યુવા તરીકે, એઝ અ યુથ, હું એક યુથ આઇકોન તરીકે, યુથ આઇકોન તો નહીં કહું પણ એઝ અ યુવા તરીકે હું એટલું કહીશ કે હા, સોશિયલ મીડિયા ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ એઝ હી સેડ, પણ એનો જરૂર અને માપ પૂરતો ઉપયોગ એ જ આપણા યુવાને આગળ વધારી શકે છે અને એ જ આપણને આવા ફ્રોડ કેસીસમાંથી બહાર નીકાળી શકે છે. તો બને તેમ દિવસમાં એક કલાક બે કલાક તમે કાઢી શકો છો, પણ એનાથી વધારે કાઢશો તો પછી આવા કેસીસ તો થવાના જ છે. સો બી અવેર, તમારી આજુબાજુમાં શું થાય છે તેનું ધ્યાન રાખો અને તમારી સાથે શું થઈ રહ્યું છે તેના ઉપર ધ્યાન રાખો.